આજે આપણે પ્રકરણ 6 ભૂમિતિનું માળખું વિશે થોડી વાતો કરીશું. ભૂમિતિ એટલે શું? ભૂમિતિને અંગ્રેજીમાં જ્યોમેટ્રી કહે છે. જ્યોમેટ્રી શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રિનનો અર્થ માપ થાય. આમ જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. યુક્લિડનો અભિગમ. યુક્લિડ ખૂબ જ જાણીતા ગણિત શિક્ષક હતા. ભૂમિતિનું માળખું ઊભું કરવા યુક્લિડે સાબિતી આપ્યા વગર કેટલાક ગુણધર્મો ધારી લીધા અને પછી વ્યાખ્યાઓ આપી. આ ધારણાઓ વાસ્તવમાં સાર્વત્રિક સત્ય જ છે. તેણે તેમને બે ભાગમાં વહેંચ્યા. પહેલું સ્વયંસિદ્ધ સત્યો, જેને અંગ્રેજીમાં એક્ઝિયોમ્સ કહે છે. બીજું પૂર્વધારણાઓ, જેને અંગ્રેજીમાં પોસ્ટ્યુલેટ્સ કહે છે. પૂર્વધારણા ભૂમિતિ સાથે જ સંકળાયેલ છે, જ્યારે સ્વયંસિદ્ધ સત્યો માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલ નથી, પરંતુ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલ છે. હવે આપણે યુક્લિડે દર્શાવેલા સ્વયંસિદ્ધ સત્યો વિશે જાણીશું. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. જેમ કે જો એ બરાબર બી હોય અને બી બરાબર સી હોય તો એ બરાબર સી થાય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. જેમ કે જો એ બરાબર બી હોય તો એ વત્તા સી બરાબર બી વત્તા સી થાય. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે. જેમ કે જો એ બરાબર બી હોય તો એ માઇનસ સી બરાબર બી માઇનસ સી થાય. એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય. આખું તેના ભાગ કરતા મોટું હોય. જેમ કે આખું ચોરસ તેના બે અડધા ભાગો કરતા મોટું હોય. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય. જેમ કે જો એ બરાબર બી હોય તો બમણા એ બરાબર બમણા બી થાય. સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. જેમ કે જો એ બરાબર બી હોય તો અડધા એ બરાબર અડધા બી થાય. હવે આપણે યુક્લિડની પૂર્વધારણાઓનો અભ્યાસ કરીશું. પૂર્વધારણા એક. એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક રેખા દોરી શકાય છે. પૂર્વધારણા બે. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. શાંત રેખાને અંગ્રેજીમાં ટર્મિનેટેડ લાઇન કહે છે. પૂર્વધારણા ત્રણ. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. પૂર્વધારણા ચાર. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. પૂર્વધારણા પાંચ. જો બે રેખાઓ પર કોઈ ત્રીજી રેખા પડે અને આ રેખાની એક જ બાજુ તરફની બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓ આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. હવે આપણે ભૂમિતિના મહત્વના પદોનો અભ્યાસ કરીશું. ભૂમિતિના અભ્યાસમાં ઉપયોગી એવા થોડાક મહત્વના પદો છે, જેવા કે પહેલું ઓછામાં ઓછું, બીજું વધુમાં વધુ અને ત્રીજું એક અને માત્ર એક જ. હવે આપણે મહત્વના પદોનો અર્થ સમજીશું. ઓછામાં ઓછું ને અંગ્રેજીમાં એટલીસ્ટ કહે છે. રેખા પર ઓછામાં ઓછા બે બિંદુઓ છે તેનો અર્થ રેખા પર બે અથવા બે કરતા વધારે બિંદુઓ છે, પરંતુ બે કરતા ઓછા બિંદુ નથી. ઓછામાં ઓછા ત્રણનો અર્થ ત્રણ કે ત્રણથી વધુ, પણ ત્રણથી ઓછા નહીં. ઓછામાં ઓછા પાંચનો અર્થ પાંચ કે પાંચથી વધુ, પણ પાંચથી ઓછા નહીં. ગાણિતિક ભાષામાં તેને નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે. એક્સ બરાબર ત્રણ અથવા એક્સ ત્રણ કરતા મોટું, પરંતુ એક્સ ત્રણ કરતા નાનું નહીં. વધારેમાં વધારેને અંગ્રેજીમાં એટમોસ્ટ કહે છે. એક્સ વધુમાં વધુ પાંચ છે તેનો અર્થ એક્સ બરાબર પાંચ અથવા એક્સ એ પાંચ કરતા ઓછા હોય, પરંતુ એક્સ એ પાંચ કરતા વધારે ક્યારે પણ હોઈ શકે નહીં. ભિન્ન રેખાઓ વધુમાં વધુ એક બિંદુમાં છેદેનો અર્થ
રેખાઓ એક જ બિંદુમાં છેદે અથવા છેદશે નહીં. એક અને માત્ર એક જ ને અંગ્રેજીમાં વન એન્ડ ઓનલી વન કહેવામાં આવે છે. બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય તેનો અર્થ બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા પસાર થાય અને એક કરતા વધારે રેખા પસાર થશે નહીં, તેથી જ અનન્ય રેખા બે ભિન્ન બિંદુમાંથી પસાર થાય. સમીકરણ એક્સ વત્તા સાત બરાબર દસ ને એક અને માત્ર એક જ ઉકેલ છે નો અર્થ તેને એક જ ઉકેલ છે. અહીં એક કરતા વધારે કે એક કરતા ઓછા ઉકેલ મળશે નહીં. હવે આપણે ભૂમિતિના ઘણા મહત્વના વિધાનોનો અભ્યાસ કરીશું. આમાં શરતી વિધાન, દ્વિશરતી વિધાન અને પ્રતીક વિધાનનો સમાવેશ થાય છે. શરતી વિધાન. શરતી વિધાનને અંગ્રેજીમાં કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહે છે. જો પી તો ક્યુ પ્રકારના વિધાનને શરતી વિધાન કહે છે. તે પ્રેરક તરીકે પણ ઓળખાય છે. અહીં પી એ ક્યુ માટે પર્યાપ્ત શરત છે અને ક્યુ એ પી માટે આવશ્યક શરત છે. દાખલા તરીકે, જો ચતુષ્કોણ એબીસીડી સમભુજ ચતુષ્કોણ હોય તો તેની તમામ બાજુઓ એકરૂપ હોય. અહીં ચતુષ્કોણ એબીસીડી સમભુજ ચતુષ્કોણ છે તે પર્યાપ્ત શરત છે. તેની તમામ બાજુઓ એકરૂપ છે તે આનુષંગિક પરિણામ છે. જો ચતુષ્કોણ એબીસીડી ચોરસ હોય તો પણ આ પરિણામ શક્ય છે. આ ઉપરાંત જો એમ યુગ્મ હોય તો એમ પ્લસ વન અયુગ્મ થાય. અહીં એમ યુગ્મ છે તે એમ પ્લસ વન અયુગ્મ થવા માટેની પર્યાપ્ત શરત છે. એમ યુગ્મ હોવાથી એમ પ્લસ વન અયુગ્મ છે તે આવશ્યક શરત છે. દ્વિશરતી વિધાન. દ્વિશરતી વિધાનને અંગ્રેજીમાં બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. જો પી તો અને તો જ ક્યુ પ્રકારના વિધાનને દ્વિશરતી વિધાન કહેવામાં આવે છે. તે દ્વિપ્રેરણ તરીકે પણ ઓળખાય છે. દ્વિપ્રેરણ પી તો અને તો જ ક્યુ એ બે શરતી વિધાનનું સંયોજન છે, જેમ કે જો પી તો ક્યુ અને જો ક્યુ તો પી. એક્સ બરાબર ત્રણ તો અને તો જ એક્સ વત્તા પાંચ બરાબર આઠ આ દ્વિશરતી વિધાન છે. તે બે શરતી વિધાન જો એક્સ બરાબર ત્રણ તો એક્સ વત્તા પાંચ બરાબર આઠ અને જો એક્સ વત્તા પાંચ બરાબર આઠ તો એક્સ બરાબર ત્રણનું સંયોજન છે. પ્રતીક વિધાન. પ્રતીક વિધાનને અંગ્રેજીમાં કન્વર્સ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. શરતી વિધાનમાં પર્યાપ્ત અને આવશ્યક શરતની ફેરબદલી કરવાથી મળતા વિધાનને આપેલા વિધાનનું પ્રતીક વિધાન કહે છે. જો પી તો ક્યુ શરતી વિધાન છે તેનું પ્રતીક વિધાન જો ક્યુ તો પી થશે. જો વરસાદ સારો પડે તો પાક સારો થાય નું પ્રતીક વિધાન જો પાક સારો થાય તો વરસાદ સારો પડ્યો હશે છે. આધુનિક ભૂમિતિના માળખાના મુખ્ય ભાગો. આધુનિક ભૂમિતિના માળખાના મુખ્ય ભાગો આ પ્રમાણે છે. વ્યાખ્યાયિત પદો જેવા કે રેખાખંડ, કિરણ, ખૂણો વગેરે. અવ્યાખ્યાયિત પદ જેવા કે રેખા, બિંદુ, સમતલ, અવકાશ વગેરે. પૂર્વધારણાઓ. સ્વયંસિદ્ધ વિધાનો કોઈપણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારવામાં આવે છે અને તેમને પૂર્વધારણા પણ કહે છે, અને સામાન્ય સત્યો હંમેશા સ્વયંસિદ્ધ સત્યો તરીકે ઓળખાય છે. અને પ્રમેયો. પ્રમેય. પ્રમેયને અંગ્રેજીમાં થિયોરમ કહે છે. પ્રમેય શરતી વિધાન છે. પ્રમેયના મુખ્ય ત્રણ અંગો હોય છે, પક્ષ, સાધ્ય અને સાબિતી. ભૂમિતિમાં સાબિતીના બે પ્રકાર છે, પ્રત્યક્ષ સાબિતી અને પરોક્ષ સાબિતી. પ્રત્યક્ષ સાબિતી. આ પ્રકારની સાબિતીમાં આપણે માહિતી પરથી વિધાન મેળવીએ છીએ. એક વિધાન પરથી આપણે બીજું વિધાન મેળવીએ છીએ અને આ પ્રકારના વિધાનોની હારમાળા દ્વારા આપણે સાબિત કરવાનું વિધાન સાબિત કરીએ છીએ. પરોક્ષ સાબિતી. ઘણી વખત વિધાન સાબિત કરવા આપણે શક્ય વિકલ્પો પસંદ કરીએ છીએ.
આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે દરેક વિકલ્પ ચકાસીએ છીએ. જો વિકલ્પ આપેલ માહિતી સાથે વિરોધાભાસ સર્જે તો તે વિકલ્પ અસત્ય છે. આ રીતે સાબિતી કરવાના વિધાન સિવાયના શક્ય વિકલ્પો દૂર કરી આપણે સાબિતી કરવાના વિધાનની સત્યાર્થતા તારવીએ છીએ. આ પદ્ધતિ વિકલ્પ નિવારણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો મિત્રો, આપણે આ પ્રકરણમાં ભૂમિતિના વિકાસ વિશે અભ્યાસ કર્યો. વિશિષ્ટ શબ્દ સમૂહો જેવા કે ઓછામાં ઓછું, વધુમાં વધુ, એક અને માત્ર એકનો અર્થ સમજ્યા. વિશિષ્ટ વાક્યો જેવા કે શરતી વિધાન, દ્વિશરતી વિધાન, પ્રતીક વિધાનનો અર્થ સમજ્યા. આધુનિક ભૂમિતિના માળખાના મહત્વના ભાગો જેવા કે વ્યાખ્યાયિત પદો, અવ્યાખ્યાયિત પદો, પૂર્વધારણાઓ, પ્રમેયો અને પ્રમેયોની સાબિતીના પ્રકારો વિશે માહિતી મેળવી. ધન્યવાદ.